બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રામપુરા વડલા ગામે ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. જો કે આ મામલોમાં સગી માએ પુત્ર સામે પોલીસ ફરિયાદ કરી છે. જળ જમીનને જોર ઉતરણે કજિયાના છોર કહેવત સાર્થક કરતો કિસ્સો રામપુરા વડલા ગામે બનવા પામ્યો છે. આ મામલામાં મૃતક મગનભાઈ માજી રણા અને બીજા બે ભાઈઓ સહિતના પરિવારની રામપુરા વડલામાં સહિયારી ખેતીની જમીન બાબતે મૃતક અને આરોપી એવા ભત્રીજાને અવરનવર ચકમક ઝડતી અને નાના મોટા ઝઘડા થતા રહેતા. જો કે ગતરોજ મૃતક મગનભાઈ તેમની ખેતીની જમીનમાં ગયા હતા ત્યારે આરોપી એવા તગાભાઈ અને તેની માતા વારીબેન ત્યાં હાજર રહ્યા હતા. જો કે કાકાને ખેતરમાં આવેલા જોઈ આરોપી એવો તગાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મૃતક સાથે ઝઘડો કર્યો હતો અને એ ઝઘડો ભયંકર મામલામાં પરિણમ્યો હતો અને આરોપી એવા તગાભાઈએ મૃતક મગનભાઈના માથા ધોકાને ધા મારી ઘાટ ઉતાર્યો હતો. જો કે આ દરમિયાન આરોપીને તેની માતાને વારંવાર કોશિશ કરી હતી પરંતુ ગુસ્સામાં દીકરાએ માતા સમક્ષ દિયરની હત્યા કરી દીધી હતી અને આરોપી ફરાર થઈ જવા પામ્યો હતો. અને ફરતા ફરતા મારા સસરા ગયા અને મારા જેઠે મારે માથામાં એટલે એમરે છે ને પાલનપુરમાં જાય ભરતી છે અને એમ આમાં દાખલ કર્યો હતો એમ એસીમાં એટલે ત્યાંથી એવી થઈ ગયો. તો શું બાબતે જમીન બારમાં એટલે જોવા ગયા તો કે તું કે તમે કેમ આવ્યા છો જમીન મારી છે ને એમ કરી લાકડાથી મારે તો માથા મેમરેજ થઈ ગયો એમાં મારા સસરા મરી ગયા છે. મારનાર વ્યક્તિ નામ શું હોય? તગર. મારનાર નામ શું? તગર. તગર કોના વતી? એ કોના વતી હતા? રામપુરા વડલા ગામની સીમ છે ત્યાં તગાભાઈ દલાભાઈ માજીરાણા જેવું એમના કાકા જે છે મગનભાઈ એ મગનભાઈ ની અને એમના પિતાશ્રી ત્રણેયની સંયુક્ત જમીનો ત્યાં આવેલી છે રામપુરા વડલા ગામની સીમમાં. ત્યાં મગનભાઈ જે છે આંટો મારવા ગયેલા હતા એટલે જે તગાભાઈ જે છે આરોપીએ મગનભાઈને કહેલું કે આ જમીનમાં તમારે કંઈ લેવા દેવા નથી અને તમારે અહીંયા આવવું નહીં એમ કરીને તમે કેમ અહીંયા આવો છો એમ કરી બોલ શાબ્દિક બોલાચાલી થતાં તે ઉશ્કેરાઈ ગઈ અને તેમને ધોકો માથાના ભાગે મારેલો જેના કારણે સારવાર દરમિયાન ડૉક્ટર્સે જણાવેલ કે તેમને હેમરેજ થયેલ છે અને હેમરેજ થતાં તેઓ મરણ ગયેલ હોવાની હકીકત ફલિત થતાં આરોપી તગાભાઈ વિરુદ્ધમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. આમ ખેતીની જમીનને મામલે સગા કાકાની ભત્રીજાએ હત્યા કરી અને આરોપી ફરાર થઈ જવા પામ્યો છે. જો કે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભીખાલાલ પ્રજાપતિ સાથે નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર.